નમસ્કાર. ગ્રીન કિચનમાં આજે આપણે બનાવીશું ખડખડિયા. ખડખડિયા એ ટ્રેડિશનલ ગુજરાતી રેસીપી છે જે કાચા કેળામાંથી બનાવવામાં આવે છે. જનરલી ખડખડિયા બનાવવા માટે જાડા અને મોટા કાચા કેળાનો યુઝ થાય છે, પણ જાડા અને મોટા કેળા ન મળે તો આ નાના કેળામાંથી પણ ખડખડિયા બનાવી શકાય છે. તો ચાલો બનાવીએ ખડખડિયા. તો આ માટે અહીં મેં 1 કિલો કાચા કેળા લીધા છે. તો સૌ પહેલાં કેળામાંથી આપણે સ્લાઇસ તૈયાર કરી લઈશું, એના પીતા પાડી લઈશું. પેલા કાચા કેળાની છાલ અલગ કરી લઈશું, તેને ફોલી લઈશું. તો બધા કેળાની છાલ દૂર કરી દીધી છે, હવે તેની સ્લાઇસ તૈયાર કરી લઈશું. તો આ માટે આ સ્લાઇસરનો આ ભાગનો યુઝ કરવાનો છે, અને કેળું આડું ઊભું જે રીતે સ્લાઇસ કરીએ તે રીતે કરી શકાય છે. તો લો, બધા કેળાના પીતા પાડી લીધા છે, હવે તેને તળી લઈશું. હવે લો મીડિયમ હીટ પર તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં સ્લાઇસ તળી લઈશું. આ સ્લાઇસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને હલાવતા જઈ અને તળી લઈશું. આ સ્લાઇસ ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે. તો જુઓ, બબલ્સ દેખાતા થોડા ઓછા થઈ ગયા છે. ખડખડ અવાજ આવે છે અને આપણા ખડખડિયા તૈયાર છે. હવે તેને કાઢી લઈશું. બધી સ્લાઇસ આ રીતે તળી લઈશું. તો આપણે બધી સ્લાઇસ તળીને તૈયાર કરી લીધી છે, અને આ સ્લાઇસને વધુ ક્રિસ્પી બનાવવા માટે 2 વાર તળી છે. હવે આની ઉપર આપણે મસાલો છાંટી દઈશું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ને આશરે 1 ચમચી જેટલો મરી પાવડર નાખીશું. હવે આપણે ખડખડિયાનો વઘાર તૈયાર કરી લઈશું. તો આ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં ચપટી હિંગ નાખીશું, થોડો મીઠો લીમડો નાખીશું અને 2 ચમચી તલ નાખીશું. તલ તતડી ગયા છે, હવે આ વઘાર આ મસાલા ઉપર રેડી દઈશું, જેથી મસાલા પણ પ્રોપર કૂક થઈ જાય. મિક્સ કરી લઈશું. આ રીતે કરવાથી બધો મસાલો પ્રોપર મિક્સ થઈ જશે. તો તૈયાર છે ગુજરાતનો ટ્રેડિશનલ નાસ્તો ખડખડિયા.